हेलो फ्रेंड्स, तो आज आपे बनावाना चाहिए मोदक की रेसिपी। गणपति बाप्पा ने फेवरेट मोदक, तो चलिए शुरू। તો આજે હું અને મારી ડોટર ભેગા મળીને ઓરિયો બિસ્કિટના જે મોદક છે તે બનાવવાના છીએ। ઇન્સ્ટન્ટ એવા મોદક બનીને તૈયાર થઈ જાય છે, 5-7 મિનિટમાં તો બનીને તૈયાર થઈ જશે। તમને ક્યારે ઉતાવળ હોય તો આ રીતના મોદક બનાવી શકો છો। તો મેં 10 વાળા 3 નંગ જેટલા પેકેટ લીધેલા છે ઓરિયોના, અને બિસ્કિટને કાઢીને તેમાંથી ક્રીમનો ભાગ અલગ કરી લેશું અને બિસ્કિટને અલગ રાખતા જશું। મારી ડોટર તમે જોઈ રહ્યા છો હેલ્પ કરી રહી છે। તમે બાળકોને એક એક્ટિવિટી પણ થઈ જશે અને હેલ્પ પણ થઈ જશે, આ રીતે તમે ઇન્વોલ્વ કરી શકો છો, તેમને પણ ઘણું શીખવા મળશે। તો આ રીતે બિસ્કિટ અને ક્રીમ બંને અલગ કરી લીધેલા છે, તમે જોઈ શકો છો। મિક્સ જે ક્રીમનું બાઉલ છે તે અલગ રાખેલું છે, તેનાથી પણ આપણે સ્ટફિંગ બનાવવાના છીએ। અને હવે જે બિસ્કિટ છે તેને મિક્સચર જાર લઈ લેશું અને તેમાં નાના નાના ટુકડા કરીને આપણે એડ કરતા જવાના છે। આ રીતે કરવાથી ફટાફટ એવો પાવડર તૈયાર થઈ જશે। તો બધા બિસ્કિટના સરસ એવો કટકા થઈ ગયા છે અને આ રીતે એકદમ ફાઇન એવો પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે। તમે જોઈ શકો છો કઈ રીતે મેં કર્યો છે। તો હવે આ પાવડરને એક મિક્સિંગ બાઉલમાં આપણે લઈ લેશું, તેનાથી પણ આપણે એક સરસ એવો ડો બનાવવાના છીએ, જેથી કરીને મોદક એકદમ સરસ એવા બનશે। હવે તેમાં આ રીતનું દૂધ લેશું, દૂધ ઠંડુ કે રૂમ ટેમ્પરેચરવાળું પણ લઈ શકો છો। તો મેં અહીંયા સૌથી પહેલાં 2 ચમચી જેટલું દૂધ એડ કરેલું છે અને ત્યારબાદ 1/4 ચમચી જેટલું મેં દૂધની ફ્રેશ મલાઈ એડ કરેલી છે। હવે બધી વસ્તુને સરસ રીતે ભેગું કરતું જવાનું છે અને એક લોટ બંધાય અને સરસ એવું તે કઠણ એવું થઈ જાય એ રીતનું આપણે કરવાનું છે। તો સૌથી પહેલાં આ દૂધ અને જે ક્રીમ છે એટલે કે મલાઈ છે તેને મિક્સ કરતા જશું અને જરૂર પડે એટલું આપણે દૂધ એડ કરવાનું છે। થોડું થોડું એડ કરતા જશો એટલે સરસ એવો ડો તમારો તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો મેં આ રીતે 2 વખત દૂધ એડ કરેલું છે, થોડું બિસ્કિટ છે તે દૂધને એબ્ઝોર્બ કરી લેશે એટલે કઠણ જ રહેશે, અને થોડું થોડું દૂધ એડ કરતા જશો એટલે સરસ એવું ટેક્સચર આવી જશે। હવે સરસ એવું થઈ ગયું છે, તો લાસ્ટમાં મેં 1/2 ચમચી જેટલું જ ઘી એડ કરેલું છે અને સરસ એવું આપણે રોટલીમાં કઈ રીતે લાસ્ટમાં તેલ લગાવી એ રીતે જ કરી લીધેલું છે। તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી મેં રાખેલી છે। તો હવે આ ડો તૈયાર થઈ ગયો છે, તેને સાઈડમાં રાખીશું અને જે ક્રીમનો પાર્ટ હતો તેમાં આપણે બુરું ખમણ મેં એડ કરેલું છે, આ અંદાજિત એડ કરેલું છે, તમારે જેટલું એડ કરવું હોય એટલું કરી શકો છો। અને આ જે વચ્ચેનો પાર્ટ હોય છે, ક્રીમ પાર્ટ હોય છે, તે થોડું ઢીલા જેવો થઈ જાય છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે 2-3 ચમચી જેટલો બુરું ખમણ એડ કરી દેશો એટલે સરસ એવું આ રીતે તમે જોઈ શકો છો આ રીતનું થઈ જશે। અને થોડું એવું 2-3 ટીપા જેટલું જ મેં તેમાં ઘી એડ કરેલું હતું। બધી વસ્તુને મિક્સ કરીને તેને સાઈડમાં કરી લેશું અને આ છે મોદકનું મોલ્ડ। તેમાં સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટને કટ કરેલા એડ કરી દેશું, જેથી કરીને ઉપરની સાઈડ તેનું લેયર આવી જાય અને ગાર્નિશિંગમાં તે સરસ એવો લુક પણ આવશે। હવે ખુલ્લા મોલ્ડમાં જ જે ડ્રાયફ્રૂટ એડ કરેલા છે તેમાં જ આપણે જે બિસ્કિટનો પાર્ટ છે તે આપણે એડ કરી દેશું, ત્યારબાદ મોલ્ડને બંધ કરીને આ રીતે થોડું થોડું બિસ્કિટનું લેયર લેતા જઈને આ રીતે ફરતી સાઈડ આપણે પ્રેસ કરતા જઈને સરસ એવું તેનો શેપ આપી દેવાનો છે। વચ્ચેની સાઈડ હોલ કરીને તેમાં જે ક્રીમનો પાર્ટ છે તે આપણે બોલ કરીને એડ કરી દેશું અને લાસ્ટમાં જે બિસ્કિટના લેયર છે તે આપણે સરસ એવું એકદમ પ્રેસ કરીને સરસ એવો મોદકને બંધ કરી દેશું, ત્યારબાદ મોદકનું બીડું ખોલીને તેને કાઢી લેશું। તમે જોઈ શકો છો આ રીતે કરી લેશું અને તમે આ રીતે પણ અડધો પાર્ટ બ્રાઉન કલરનો અને અડધો પાર્ટ ક્રીમ કલરનો એ રીતે પણ મોદક બનાવી શકો છો। તો આ રીતે મેં બધા મોદક બનાવી લીધેલા છે અને આ જે બિસ્કિટના પેકેટ હતા 3 પેકેટ તેમાંથી 5 નંગ જેટલા મારે મોદક બન્યા છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મોદક બન્યા છે અને તમે આ મોદકને બહારે રાખવા કરતાં ફ્રીજમાં રાખવા, કારણ કે આપણે અહીંયા દૂધ એડ કરેલું છે અને ફ્રેશ મલાઈ પણ એડ કરેલી છે, એટલા માટે ફ્રીજમાં રાખવા જેથી કરીને કંઈ પણ પ્રોબ્લેમ ન આવે। જો તમને આ ઇન્સ્ટન્ટ એવા મોદકની રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાઈ દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે, અને મેં અને મારી ડોટરે કેવા મોદક બનાવ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।